सो लेमन हनी ग्रीन टी माटे सीम्पली पानी गरम कर लेवानुं, तमे पेन में पण करी शको। दिस वॉज वन ऑफ द रिक्वेस्ट, आई एम जस्ट मेकिंग इट। सो ज्यां सुधी केटल में पानी गरम थाय त्यां सुधी थोड़ू हनी ले लेवानुं। आमा आ ग्रीन टी अने आमा मेन वस्तु ए छे के कोई मेजरमेंट एक्जेक्ट पेलानी कोई जरूर नथी, तमे मन पड़ेलुं करी शको तमारा टेस्ट प्रमाणे। थोड़ू वधारे फावतो ए स्वीट तो करी शको, हुं जनरली ओछुं ज यूज करुं छुं। सो हुं आटलुं करीश हनी नाखीने, पछी स्पून आमां ज रहेवा देश केम के गरम पाणी थ्रो करीश तो क्लीन पण थई जशे, राइट। पछी हाफ लेमन, एक्चुअली हाफ थी थोड़ू ओछुं। અને આ ગ્રીન ટી યુઝ કરું છું, કોઈ પણ ફ્લેવર વગરનું છે, ફ્લેવરવાળા પણ આવે છે બટ હું પ્લેન જ યુઝ કરું, મને એક્સ્ટ્રા કેમિકલવાળું પેલું એવું થાય કે ના કરવું જોઈએ, એના કરતાં જિંજર અને એ બધા આવે છે તો હું એક્સ્ટ્રા એડ કરું છું આમાં। પછી આ ટી બેગ છે સેમ આની જ, એ નાખી દેવાની અને પાણી થઈ જશે એટલે તરત એના પર પછી હું રેડી દઈશ। ધીસ ઇઝ ઓલમોસ્ટ ડન, ગરમા ગરમ પાણી। બસ પછી શેક કરવાનું આવી રીતે, એટલે હની લેમન બધું મિક્સ થઈ જાય પ્રોપરલી। હવે થોડું સેતું સેતું થાય ત્યાં સુધીને રહેવા દેવાનું, જેથી કરીને આ ગ્રીન ટી લીવ્સ છે એનો પણ એક્ઝેક્ટ કલર આમાં મિક્સ થઈ જાય અને પછી પી લેવાનું। હું જનરલી લોકો એક વખતમાં ફેંકી દેતા હોય છે, આ હું આનો સેકન્ડ ટાઈમ યુઝ કરી લઉં, પણ આને બહુ ટાઈમ સુધી નથી રહેવા દેવાનું, નહીંતર એમાં પણ બેક્ટેરિયા થઈ જાય। તો સપોઝ આમ એક વખત પી લીધી બરાબર, પછી તરત જ હું પાછું પાણી નાખી ગરમ કરી અને તરત જ એના ઉપરથી હું પછી પી લઈશ અને પછી હું થ્રો કરું છું, એટલે મેક્સિમમ યુઝ થઈ જાય અને દિવસમાં બે વખત પણ ગ્રીન ટી પીવાય જાય, જનરલી એવું કરું, પણ લોંગ ટાઈમ સુધી આને નથી વધારે રહેવા દેવાનું, એ યાદ રાખવાનું છે। ઓકે, સો આ રેસીપી છે અને મેઇન વસ્તુ લાઈક મેં કીધું આમાં કે ગ્રીન ટીનું તો એવું છે ને કે કોઈ પણ રીતે તમે બનાવી શકો, કેટલા બધા એના ડિફરન્ટ વેઝ છે, મેઝરમેન્ટ કે સેની પણ કોઈનું ટેન્શન લેવાની જરૂર નથી, તમને જે ટેસ્ટ પસંદ આવે એ પ્રમાણે બનાવી શકો। લાઈક જિંજરની પણ હું બનાવું છું સેમ, કે ગ્રીન ટી અને જિંજર પેસ્ટ એમાં નાખીને પછી ગાળી લેવાનું, પછી ખાલી હની અને ગ્રીન ટી કરી શકો, લેમન અને ગ્રીન ટી કરી શકો, લેમન હની મિક્સ કરી શકો અને એમનેમ સિમ્પલી પ્લેન પણ આ પી જ શકો આરામથી, જે ભાવે, લોકોને અલગ અલગ ભાવ તે પ્રમાણે કરતા હોય છે, તો આમાં કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી કે આ કેટલા એક્ઝેક્ટ મારે ટેબલ સ્પૂન નાખવાનું છે, રેન્ડમલી નાખી દેવાનું બિંદાસ અને ગરમ પાણીમાં જ મિક્સ થાય છે તો એ પ્રમાણે। સો યા, એની રેસીપી છે એન્ડ આ ગ્રીન ટીને તો જમતા પહેલાં પણ પી શકો ને જમ્યા પછી પણ પી શકો, ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સારું, એનું તો તમે બધા સર્ચ કર્યું જ હશે 100%, બધાને મોસ્ટલી ખબર જ હોય છે, બટ જસ્ટ સ્ટીલ લેટિંગ યુ નો ઇન કેસ ઇફ યુ ડોન્ટ નો। સો યા, આની સિમ્પલ રેસીપી છે, હોપ ધીસ હેલ્પ્સ, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછજો, આઈલ મેક અ વિડીયો અગેન। ઓકે, થેન્ક યુ।